नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल सीहोर यूट्यूब चैनल माध्यम से हूँ खेराला इमान धोरण 12 आर्ट्स अने कॉमर्स की अंदर आज आ वीडियो लेक्चर की अंदर सर्वनाम अने तेना प्रकारों भणावीश। मित्रों, अपने अगाउना वीडियो की अंदर धोरण 12 की अंदर परीक्षा ने लगता जे कई व्याकरण मुद्दाओ है जेमा कृदंत निपात वगैरह अभ्यास कर चुक्या छे। तमने मित्रों परीक्षा की अंदर घणा बधा एवा पण वाक्य पूछशे के नीचे आपणे वाक्यमांथी योग्य विशेषण शोधो। तो मित्रों विशेषण विषय आपणे कई पण खबर नहीं होय, आपणे भण्या नहीं होय तो आपने खबर पड़े नहीं। वो सरल एवं धोरण 12 ना मुद्दों टूंक में थोड़ा आपने भणी लीए। पहली वस्तु ये कि भाई विशेषण एटले शुं, सर्वनाम विशेषण एटले शुं, आपने आगे वात करी लीए कि विशेषण अने तेना प्रकार कि भाई विशेषण एटले शुं। तो आपने सीधी भाषा में जो एनी व्याख्या करवी होय तो एना विषय કે કોઈ પણ વાક્યની અંદર જો કોઈ નામ પદ છે એની વિશેષતા બતાવવા માટેનો જે શબ્દ છે જે પદ છે એને આપણે વિશેષણ કહેતા હોઈએ છીએ। આ એની વ્યાખ્યા છે। ઉદાહરણ તરીકે હું એમ કહું કે કોઈ આ શાળા છે આમાં કોઈ વિશેષતા નથી, પણ હું એવું વાક્ય કહું કે આ શાળા સુંદર છે તો અહીંયા સુંદર શબ્દ જે રહ્યું ને એની વિશેષતા છે। કોની વિશેષતા છે? શાળા। તો અહીંયા વિશેષણ સુંદર એ વિશેષણ છે। મિત્રો, આપણે સૌપ્રથમ વિશેષણની વ્યાખ્યા લઈ લઈએ। એની વ્યાખ્યા શું છે? વિશેષણની વ્યાખ્યા કે જે પદ દ્વારા વિશેષતા વિશેષતા સૂચવાય છે તેને વિશેષણ કહે છે। આ ગેરી વ્યાખ્યા વિશેષણની વ્યાખ્યા જે છે એ કેવી છે કે જે પદ દ્વારા વિશેષતા સૂચવાય છે તેને વિશેષણ કહેવાય છે। જે આગળ આપણે થોડી વાતો કરવી કે જે વિશેષણ જે નામ પદ માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહે છે। આ બે શબ્દ મિત્રો તમારે યાદ રાખી લેવાના, એક વિશેષણ અને બીજું વિશેષ્ય। આ વિશેષ જે રહ્યું ને એના માટે આપણે શબ્દ એવો પણ વાપરી શકીએ નામ પદ આને વિશેષ કહેવાય છે અને નામ પદ પણ કહેવાય છે। મિત્રો યાદ રાખી લેજો કે વિશેષણ જે રહ્યું ને એ હંમેશા નામ પદ અથવા વિશેષ્યની આગળ મૂકેલું હોય છે। નામ પદ જે રહ્યું ને એ હંમેશા નામ પદ વિશેષ્યને આગળ હંમેશા વિશેષણ મૂકેલું હોય છે। ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ આ વિશેષણને સમજવા માટે, આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ એવું છે કે જે પદ દ્વારા વિશેષતા સૂચવાય તેને વિશેષણ કહે છે, અને જે વિશેષણ જે નામ પદ માટે વપરાય હોય ને તેને વિશેષ્ય કહેવાય છે, એને નામ પદ પણ કહેશું। આપણે એક ઉદાહરણ એમ લઈએ કે મેં મોટો લાડુ ખાધો। આ ઉદાહરણ આપણે લઈએ કે મેં મોટો લાડુ ખાધો, આ ઉદાહરણ છે। હવે આમાંથી આપણે કોઈ વિશેષણ બનાવવાનું છે કે મેં એ તો પોતે કરતા છે, અહીંયા આપણે કાંઈ લેવા દેવાનું લાડુ આ નામ પદ છે,
अथवा એને આપણે વિશેષ્ય પણ કહી શકીએ। આ વિશેષ્ય છે અને ખાધો એ ક્રિયા। આ વાક્ય જે છે એની અંદર આપણે આમ પણ લખી શકીએ કે મેં લાડુ ખાધો, એ લાડુ ખાધો, આવું પણ આપણે લખી શકીએ છીએ। તમે વિચાર કરી લો, જો આવું આપણે લખશું તો આમાં વિશેષણ નથી, આમાં વિશેષણ નથી। અહીંયા વાત કરી છે મેં મોટો લાડુ ખાધો, લાડુ ખાધો પણ કેવો, કેવો કેવી કોનું, આવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે ને મિત્રો એને મોટે ભાગે વાક્યની અંદર વિશેષણ એવું કહેવાય છે। અહીંયા લખ્યું છે તમે જુઓ આ વાક્યની અંદર કે મેં લાડુ ખાધો પણ કેવો લાડુ ખાધો, મોટો, એનો અર્થ આ છે વિશેષણ, અને આપણે વિશેષણ એવું કહીએ છીએ। અરે વાક્યની અંદર આ જે નામ પદ હોય છે ત્યાં આગળ હંમેશા વિશેષણ લાગે છે, લાડુ ખાધો પણ કેવો ખાધો, મોટો ખાધો છે, માટે અહીંયા છે એવું ને એવું। બીજું આપણે ઉદાહરણ લઈએ કે આ બગીચો છે, આ બગીચો છે, આમાં કોઈ પણ વિશેષણ નથી, આમાં વિશેષણ નથી, પણ માની લો કે આને નામ લઈએ તો આ સુંદર બગીચો છે, આવું આપણે વાક્ય લઈ લઈએ તો બગીચો છે પણ કેવો છે, તો કે સુંદર, તો આને આપણે શું કહીશું, આ વાક્યનું વિશેષણ છે। મિત્રો તમે સૌ વિશેષણ વિશે ઘણું બધું સમજી ગયા છો કે ભાઈ વિશેષણ એટલે શું, એનો અર્થ તમે લગભગ સમજી ગયા છો, પણ વિશેષણની અંદર આગળ ભણતા થોડી આપણે એ પણ વાત કરી છે કે વિશેષણની અંદર વિકાય અને અવિકાય એવા વિશેષણો આવે છે, વિકાય અને અવિકાય। એમાં વિકારી વિશેષણો જો આપણે લખવા હોય, વિકારી વિશેષણ, પણ વિકારી વિશેષણ કોને કહેવાય કે જેનો ખરેખર વિકાર થઈ જાય છે, કે વિશેષણ લિંગ વચન અને તેના વિશેષના લિંગ અનુચાર જે ફેરફાર અથવા તો વિકાર પામે છે એને વિકારી કહેવાય છે। માની લો કે આપણે એવું લખીએ સારો બગીચો, સારી સોંપણી, સારું શહેર, અહીંયા તમે જુઓ કે આ વિશેષ જે છે આ ત્રણેય વિશેષ છે, આ વિશેષ આના લિંગ વચન અને જાતિ પ્રમાણે અહીંયા આપેલા વિશેષણો જે છે, આ વિશેષણો એ બદલાના છે। અહીંયા બગીચો તો સારો છે, ચોપડી તો કે સારી, અને શહેર તો કે સારું, તો આ સારો શબ્દ જે રહ્યો એને વિકારી વિશેષણ કહેવાય, એની વિરુદ્ધમાં અવિકારી વિશેષણ કે જેમાં એનો વિકાર ન થઈ શકે, અવિકારી અવિકારી વિશેષણ કે જે લિંગ જાતિ વચન બદલવા છતાં પણ પોતે વિશેષણ બદલતું નથી એ પ્રકારને અવિકારી વિશેષણ કહેવાય છે। ઉદાહરણ તરીકે સરસ બગીચો, સરસ ફૂલવાળી, સરસ ખેતર, અહીંયા તમે જુઓ આ ત્રણેયની અંદર લિંગ વચન જાતિ બદલાનું છે, પણ અવિકારી વિશેષણ હોવાથી આ સરસ નામનું જે છે એ એક જ રહ્યું છે, વચ્ચે સરસ અહીંયા બદલાનું છે, પરિણામે એનો વિકાર થયો છે, વિકાર એટલે બદલાવ અને અવિકાર એટલે ન બદલાવ। મિત્રો પરીક્ષાની અંદર તમને ઘણી બધી વખત એવું પૂછાય કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કયું વિશેષણ વિકારી છે અને કયું વિશેષણ અવિકારી છે, તો વિકારી વિશેષણ કહેવાય કે
डाहियो, नानू, रूपाड़ो, आवा बधा जे शब्दो छे ने रूपाड़ो, रूपाड़ी, रूपाड़ो विकार थयो छे। एनी सामे विरोधमां जईए तो अविकारी, तो के सरस, सुंदर, श्याम, लाल, बहु, होशियार, आवा जे शब्दो रिया ने ए बधा अविकारी छे, कारण के एमां विकार थई शकतो नथी। होशियार जो स्त्रीलिंगमां होशियार छोकरो, होशियार छोकरी, होशियार बाळक એનો વિકાર જ ન થઈ શકે, કારણ કે પેલો હોશિયાર છોકરો તો પુલ્લિંગ છે, હોશિયાર છોકરી તો કે સ્ત્રીલિંગ છે, અહીંયા લિંગ બદલવા છતાંય હોશિયાર વિશેષણ જે છે એ બદલાતું નથી, પરિણામે એના માટે એવું કહી શકાય કે તે અવિકારી વિશેષણ છે। અહીંયા મિત્રો વિકારી અને અવિકારીની વાત કરી, હવે આપણે થોડા વિશેષણના પ્રકારોની વાત વિશેષણના પ્રકાર કેટલા છે, તો કે પહેલું છે ગુણવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણ। હવે તમને ખ્યાલ આવે ગુણવાચક વિશેષણ કોને કહેવાય છે, કે કોઈ પણ વાક્યની અંદર કોઈ પણ વિશેષણ એ વિશેષણ ગુણને દેખાડતું હોય, એવા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય છે। જેવી રીતે આ સાચું, આ ગુણવાચક છે, એ કોઈ પણ વિશેષણનું એ બતાવતું હોય છે, મીઠું, ગળ્યું, તીખું, આવા અનેક શબ્દો કે જેના થકી કોઈ પણ વિશેષણ કડવું કેના ગુણ બતાવતા હોય છે, એવા વિશેષણને ગુણવાચક વિશેષણ કહી શકાય છે। મધુર, નબળું એના ગુણ બતાવે છે। ઉદાહરણ તરીકે આપણે આનું ઉદાહરણ લઈ લઈએ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરી લઈએ આ મરચા તીખા છે, અહીંયા આ મરચા આટલો શબ્દ આપણે લઈ લઈએ, પણ એ મરચાનો ગુણ બતાવે છે, મરચા છે પણ કેવા છે, તીખા છે, અહીંયા ગુણ બતાવ્યો છે। આ છોકરો સાચું બોલે છે, સાચું બોલવું એ ગુણ છે, આ મીઠાઈ મીઠી છે, મીઠી હોવી એનો ગુણ છે મિત્રો, આ ખાંડ ગળી છે એનો ગુણ છે, આ શક્કર કેટલી મધુર છે, આ ઝેર કડવું છે, ઝેર કડવું હોવું એનો ગુણ છે। તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ગુણવાચક વિશેષણ કોને કહેવાય છે। બીજો એનો પ્રકાર છે, આપણે એની વાત કરી, આ ગુણવાચકની વાત કરી, બીજું પરિમાણ વાચક, પરિમાણ વાચક વિશેષણ, પરિમાણ એટલે તમને ખબર છે માપ, દેખાવ, ગ્લાસમાં પાણી છે એવું આપણે કહીએ તો આપણને ખ્યાલ છે, પણ ગ્લાસમાં થોડું પાણી છે, આ થોડો શબ્દ જે રહ્યો ને એ પરિમાણ વાચક વિશેષણ દર્શાવે છે, થોડું, ઘણું, આ બધું જે છે ને એ પરિમાણ દર્શાવે છે, એ સોરી એ કામ આપણે લઈ શકીએ, કારણ કે આપણે સંખ્યાવાચકની થોડું, ઘણું, આટલું, બહુ, જરા, આ બધા શબ્દો જે રહ્યા ને મિત્રો એ આપણને પરિમાણ દેખાડે છે, માપ દેખાડે છે। માની લો કે આપણે ઉદાહરણ એક લઈ લઈએ અહીંયા, આ ગ્લાસમાં ઘણું પાણી છે, અહીંયા ઘણું શબ્દ જે છે એ પાણીના અર્થમાં, અને પરિમાણ વાચક જ્યારે કોઈ પ્રવાહી દ્રવ્ય હોય ને ત્યારે જ વપરાય છે, એ સિવાય પરિમાણ વાચક વિશેષણ વપરાય છે નહીં। દૂધ છે પણ કેટલું છે, થોડું છે કે ઝાઝું છે, અડધું છે કે આખું છે,
प्रकार से संख्या वाचक विशेषण। तुमने बधाई ने खबर छे प्रमाण संख्या वाचक विशेषण जे छे एमा केवा 1 2 3 4 5 આવા જે શબ્દો છે છઠ્ઠું આવા જે શબ્દો છે કે નહીં એ હંમેશા ક્યાં વપરાય છે તો કે સંખ્યાવાચક માની લો કે મારી પાસે એક પેન છે આવું બોલો કે મારી પાસે એક પેન છે મારી પાસે પેન છે એવું કહો તો કોઈ વિશેષતા ના થાય પેન છે પણ કેટલી છે નક્કી નથી થતી પણ અહીંયા મેં કે થઈ ગયું છે કે મારી પાસે એક સંખ્યા વાચક સંખ્યા ખબર પડી ગઈ એક વર્ષ મારો નંબર વર્ગમાં 7મો હશે મારો નંબર વર્ગમાં છે પણ કેટલામો એ ખબર નહીં મારો નંબર વર્ગમાં 7મો છે તો આ 7મો શબ્દ જે રહ્યો ને એને સંખ્યા વાચક વિશેષણ કહેવાય છે ત્રીજો પ્રકાર હવે ચોથા પ્રકારની આપણે વાત કરી લઈએ ચોથો પ્રકાર કેવો છે તો કે સર્વનામી વિશેષણ સર્વનામી વિશેષણ આ બહુ મજા આવે કેવો વિશેષણનો પ્રકાર સર્વનામ સર્વનામ એટલે કે નામની વચ્ચે વપરાતા આવ જે આવ જે તેવું તે વગેરે શબ્દ વપરાય અહીં આવે છે એવું આપણે લખીએ પણ આપણે એવું કહીએ સર્વનામી વિશેષણનો ઉપયોગ કરીને અહીં આવે પણ કોણ આવે ખબર નથી પણ તે અથવા તો પેલો અહીં આવે છે આપણે ઘણી વખત એવું કહેતા હોય કે પેલાની પાસે રમકડું છે એવું મારે જોઈએ છે જ્યારે આવા શબ્દ વિશેષણ અથવા તો વિશેષ્યના નામમાં વિશેષણને બીજી રીતે પણ ઓળખાય કે નામના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહેવાય છે અથવા વાક્યની અંદર જેનાથી કે વિશેષતા દેખાડે એને વિશેષણ કહે છે પાંચમો પ્રકાર આપણે સાથોસાથ ભણી લઈએ જેનું નામ છે ક્રિયાવાચક ક્રિયાવાચક વિશેષણ આ પાંચમો પ્રકાર છે ક્રિયા એટલે કે કોઈ પણ ક્રિયા થાય રમતો દોડતો ભાગતો આ ક્રિયાવાચક છે પણ ક્રિયાવાચક એ રીતે કે જે વિદ્યાર્થી દોડતો અહીં આવ્યો એ દોડતો આવ્યો એમ કહીશું કે વિશેષતા કોઈ જગ્યાએ પણ આપણે એવું કહીએ કે તે વિદ્યાર્થી દોડતો અહીંયા છે તો અહીંયા દોડતો ક્રિયા છે પણ અહીંયા દોડતો બે શબ્દ વખત વપરાય એટલે દોડતો ક્રિયાને આપણે ક્રિયાવાચક વિશેષણ તરીકે પણ વાપરી શકીએ છીએ આવી રીતે છેલ્લો પ્રકાર છે નામિક વિશેષણ કે જેમાં કોઈ નામનો ઉપયોગ થયો હોય છે જે ખરેખર ઈઆઈઈ વગેરે શબ્દોથી જોડાઈને બનેલો હોય છે તો આવી રીતે આપણે ગુજરાતી ભાષાની અંદર પરીક્ષામાં જો કોઈ વિશેષણનો લગતો પ્રશ્ન પૂછાય તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખી અને આગળ આપણે વિશેષણને આવા પ્રકારો અને એના ગુણધર્મો પ્રમાણે એના જુદા જુદા જે મુખ્ય 5 પ્રકારો છે એની અંદર લખી દેવાના ગુણવાચક ફરીથી વાત કરી દઈએ કે વિશેષણ એટલે શું કે જે પદ દ્વારા વિશેષતા સૂચવાય તેને વિશેષણ કહેવાય છે અથવા તો નામ પદના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહેવાય છે મિત્રો અહીંયા આપણે આની વાતોને પૂરી કરી દઈશું